ગાયક છો અને પરફોર્મન્સ માટે એક વિશાળ સ્ટેજ ચાહો છો, અમે લઈને આવ્યા છીએ એવી તક જ્યાં તમારા સંગીતનું સ્વપ્ન સાકાર થશે. નવસારી ઓલ આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા આયોજિત સાઉથ ગુજરાત આઇડલ, જ્યાં ગાયક બનવાની ઉજ્જવળ તક તો છે જ, પણ સાથે મળશે એક અનોખું કલાક્ષેત્રનું ભવિષ્ય. વધુ વિગતો માટે ફોન કરો 9723709040. મેનેજ્ડ બાય સાઈ ગ્રુપ મીડિયા હાઉસ, સપોર્ટેડ બાય પદ્માવતી ફાઇનાન્સ, અજય ટેકઅવે ફૂડ્સ એન્ડ નવસારી વિજલપોર નગરપાલિકા. નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી ઓલ આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા આયોજિત પદ્માવતી ફાઇનાન્શિયલ સર્વિસ પ્રેઝન્ટ્સ સાઉથ ગુજરાત આઇડલ. અમે જે વિડીયો સ્પર્ધકનો રજૂ કરી રહ્યા છે, એ સ્પર્ધકના વિડીયોને આપ જોઈ અને પસંદ પડે તો લાઇક અને કોમેન્ટ કરશો, કારણ કે તમારો મત આ સ્પર્ધકને આગળ વધારવામાં મદદ કરશે. તમારા લાઇક અને કોમેન્ટ થકી તેની કલાનું મૂલ્યાંકન થવાનું છે અને તમે બનો છો આ સ્પર્ધાના જજ. જી હા, આ સ્પર્ધામાં જે સ્પર્ધક પોતાની કલા રજૂ કરે છે એ સ્પર્ધકને દર્શકો મત આપશે અને એ મતના 40 ગુણાંક એની કલાને પ્રોત્સાહિત કરવા માટે ગણવામાં આવશે અને 60% માર્ક્સ જજ દ્વારા તેની ગાયકી થકી મળવાના છે. એટલે 40% માર્ક્સ જે મળવાના છે એમાં તમારું આ સ્પર્ધકને આપેલું લાઇક, કોમેન્ટ અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટેના એ ગુણ એને મળવાના છે. તો તાત્કાલિક આ વિડીયો જોયા બાદ તમે તરત જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ સ્પર્ધા 2 ચેનલો પર રજૂ થઈ રહી છે. આપ જે જોઈ રહ્યા છો તે રીતે નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ પર આ કલાકારની કલા બંને જગ્યાએ જઈ મત આપી શકો એમ છો. પરંતુ મત આપતા પહેલાં તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ખૂબ જ જરૂર છે. સબસ્ક્રાઇબ કરી લાઇક અને કોમેન્ટ કરશો તો એક સ્પર્ધકને 3 મત મળશે. 3 મત તમારા થકી એ સ્પર્ધકને 2 જગ્યાએ જઈ આપશો તો 6 મત મળવાના છે. તો ચોક્કસ આ કલાકારની કલા નિહાળો. મારું નામ કૈલાસ ડહેવાઈ ટંડેલ, ઉંમર 46 યર્સ, રનિંગ 46 વર્ષ. ગુજરાતી ગઝલ રજૂ કરું છું. શ્રી મનહરજી ઉદાસજીના અવાજમાં ગવાયેલી છે. શાંત ઝરૂખે, શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી. શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી. મેં એક શહેજાદી જોઈ હતી, એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનું કાજળ હસતું હતું. એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતું હતું. એના સ્મિતમાં 100-100 ગીત હતા, એની ચૂપકી દી સંગીત હતી. એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી. એણે યાદના આરસો પાલવથી એક સ્વપ્ન મહલ શણગાર્યો હતો. જાણે નજરને નીચી રાખીને એણે સમયને રોકી રાખ્યો હતો. એ મોજા જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી. કોઈ હસીને સામે આવે તો બહુ પ્યાર ભર્યું શરમાતી હતી. એને યૌવનની આશીષ હતી, એને સર્વ બલાઓ દૂર હતી. એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી. વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરૂખો જોયો છે, એ જ ઝરૂખો જોયો છે. ત્યાં ગીત નથી, સંગીત નથી,
તો આપે આમ આ કલાકારની કલાને નિહાળી, પરંતુ એને આગળ વધારવા માટે પણ આપ મદદ કરશો એવી આશા અને અપેક્ષા સાથે ફરી એકવાર નવસારી ઓલ આર્ટિસ્ટ ગ્રુપ આપ સર્વેનો આભાર માને છે.